स्टूडेंट्स केम छो बधा मजामा आई धवल सांगाणी वंस अगेन वेलकम यू ऑल इन सरस्वती ग्रुप ऑफ एजुकेशन स्टूडेंट स्टैंडर्ड फिफ्थ सब्जेक्ट इंग्लिश चैप्टर नंबर 8 नोबडीज फ्रेंड जेनो आपणे पार्ट 1 नो अभ्यास करवा जई रह्या छीए हमेशनी जेम तमने ख्याल छे के पहेला पोम आवशे अने त्यारबाद स्टोरी आवशे तो आमा पॉम छे नोबडीज फ्रेंड शू मतलब तमने समझाई चराव पड़ी नोबडीज फ्रेंड्स इसू क्या वागे छे अटले के जे व्यक्ति ने वात करवामां आवे छे ने व्यक्ति कोई नी मित्र नथी एने मित्रता गमती नथी एना विशे आ पॉम छे बिफोर वी स्टार्ट द पॉम लेट्स क्विकली रिकैप द लास्ट लेक्चर तो लास्ट लेक्चर में आपने चैप्टर नंबर 7 क्यों हतु पॉम्पती टॉप्सी टर्वेलैंड अने गुलिवर्स ट्रैवल तो टॉप्सी टर्वेलैंड ईसु एनो मीनिंग सु तो के उल्टू सुल्टू ऊंधू चत्तू मींस एम के आपणे जेम पग वडे अत्यारे चालीए छीए एनी बदले माथा वडे चालवानुं कहेवामां आवे छे इमेज કલ્પના કરવાનું કહેવામાં આવે છે આપણે ઇમેજિનેશન કરવાનું કહેવામાં આવે છે કે આપણે પગ વડે ચાલીએ છીએ એની બદલે માથા વડે ચાલીએ તો પછી શું કીધું છે કે હું નદીમાં સહેલ કરતો અને મને વચ્ચે બસ મળે હવે નદીમાં તમે જાતા હો ત્યાં બસ મળે નહીં પણ આમાં કલ્પના કરવાની છે પછી શું કીધું છે હું એવી વસ્તુનું પૈસા ચૂકવું જે મેં ખરીદી જ ન હોય તો તમે આપો આપો વિચારો જોઈએ તમે એ વસ્તુના પૈસા આપો જે તમે ખરીદી હોય પણ તમે એવી વસ્તુના ક્યારે પૈસા ન આપો જે તમે ખરીદી જ ન હોય પછી શું કીધું છે કહો જે કે જેમ આપણે પગમાં શૂઝ પહેરીએ છીએ અને માથા ઉપર હેટ પહેરીએ છીએ તો એ હેટ એટલે કે ટોપી પગમાં પહેરીને ચાલીએ તો કેવું લાગે સારા દિવસ દરમિયાન હોય છે એ પણ રાત્રે થઈ જાય તો એટલે કે નાઇટ સ્કૂલ થાય તો એટલે વિચિત્ર કલ્પના કરવાનું આપણને કહેવામાં આવે છે ઓપોઝિટ કલ્પના કરવાનું કહેવામાં આવે છે કે બસ છે એ આપણને ક્યાં મળે તો કે શેરીઓમાં મળે પણ આયા શું કહેવામાં આવે છે તો કે બસ આપણને નદીમાં મળે તો નદીમાં શું મળે હોડી મળે તો હોડી છે આપણને શેરીમાં તરતી જોવા મળે તો સાવ વિચિત્ર કલ્પના એટલે કે ઉલટી સુલટી કલ્પના કરવાનું આ પોમમાં કહેવામાં આવેલું હતું ત્યારબાદ આપણે સ્ટોરી જોઈ ગુલિવર્સ ટ્રાવેલ કે ગુલિવર છે અહીં એના સાથીદારો સાથે એક ભૂમિ ઉપર જઈ ચડે છે અને એનો જે કેપ્ટન હોય છે ટુકડીનો એ બધા માણસોને અલગ અલગ ટુકડીમાં વિભાજિત કરીને વાસણમાં પાણી ભરવા માટે મોકલે છે પણ એ જગ્યા કેવી હોય છે ઉજ્જળ અને વેરાન હોય છે ત્યાં કોઈ દૂર સુધી કોઈ રહેઠાણ જોવા મળતું નથી અચાનક કોઈનો આવવાનો આભાસ થાય છે એટલે ગુલિવરના સાથીદારો દોટ મૂકી અને બોટ તરફ દોડે છે ગુલિવર જવાનો પ્રયત્ન કરે છે પણ પહોંચી શકતો નથી અને રસ્તામાં પકડાઈ જાય છે મોન્સ્ટર મોન્સ્ટર એટલે રાક્ષસ પણ એ રાક્ષસ ને પણ મહાકદ આકારનો માનવી એ ખેડૂત હોય છે કેવો હોય છે ફાર્મર હોય છે એ પોતાના ખેતરમાં શું કરતો હોય છે લણણી કયો પાક ઉગો હોય છે કોર્ન કોર્ન એટલે મકાઈ તો મકાઈનો જે પાક ઉગ્યો હોય છે એ લણણી યંત્ર વડે લણણી કરતો હોય છે એ ખેડૂત એકવાર એવું બને છે કે એ ખેડૂત છે એ આ ગુલિવરને પોતાની તર્જની એટલે કે અંગૂઠા પાસેની આંગળી થંબ અને અંગૂઠાની પાસેની આંગળી વચ્ચે લઈ લે અને પોતાના આંખો સુધી લાવે છે એટલે સ્ટ્રેટ વાત થઈ શકે એ રીતે ગુલિવર ઘણી બધી ભાષાઓમાં પોતાને છોડી મૂકવાની વાત કરે છે પણ આ ખેડૂત મિત્રોને એ સમજાતું નથી હોતું આ મોન્સ્ટરને તે વાત સમજાતી હોતી નથી ખેડૂત એક દિવસ તેને પોતાના ઘરે લઈ જાય છે અને એને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડે છે ખેડૂતની પત્ની છે એ બ્રેડના થોડા કટકા કરી અને આ ગુલિવરને પીરસે છે ગુલિવર આ કટકાને ખાઈ જાય છે
એને પાછળથી કોકનો પ્રશંસાનો અવાજ આવે છે. તો એ પ્રશંસાનો અવાજ કોનો હતો કહો જોઈએ? બિલાડીનો. એ પ્રશંસાનો અવાજ હતો બિલાડીનો, બરોબર. ખેડૂતની પત્ની આ બિલાડીને થપથપતા પીઠ થપથપતા આવતી હોય છે. ત્યારબાદ આપણે જોયું કે એક લેડી છે, એક પોતાના ખેડૂતના દીકરાને પોતાના કાખમાં બેસાડી, એટલે કે ખોળામાં બેસાડીને લઈ આવે છે. ગુલીવર જે ટેબલ ઉપર બેઠું છે એને રમકડું સમજી અને એનું માથું ખાવાનો એ બોય પ્રયત્ન કરે છે, માન માંડ એને છોડાવવામાં આવે છે. તો આખી ઘટનાક્રમ છે એ આપણે ગુલીવર્સ ટ્રાવેલ્સ નામના સ્ટોરીમાં જોયું. આજે જે આપણે અભ્યાસ કરવાના છે તે પોમ છે નોબડીઝ ફ્રેન્ડ, જેનો પાર્ટ વન. પાર્ટ ટુ માં સ્ટોરી આવશે. ઓકે, તો પાર્ટ વન ની જે પોમ છે નોબડીઝ ફ્રેન્ડ, કોઈની મિત્ર નહીં, આ એક ગર્લની વાત છે, એક છોકરીની વાત છે. પોમ શરૂ કરીએ તે પહેલા આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. થોડાક જ શબ્દાર્થ છે, માત્ર ત્રણ જ શબ્દાર્થ છે જે તમને નથી આવડતા એના વિશે. તો કે લેન્ડ એટલે ઉછીનું આપવું, ઉછીનું આપવું એટલે કોઈને આપવું, આપણે કહીએ ને ધિરાણ, બરાબર. સરાફી મંડળીઓમાં ધિરાણ મળે, ધિરાણ મળે મીન્સ ઉછીના પૈસા મળે લોન ઉપર, જેનું આપણે વ્યાજ દેવું પડે. બીટ એટલે થશે બટકું, બીટનો મતલબ થશે બટકું. ટ્રાયસિકલ, બાયસિકલ સાંભળો શબ્દ તમે, તો કે બે પૈડાવાળી સાયકલ એટલે બાયસિકલ, પણ ટ્રાયસિકલ, ટ્રાયસિકલનો મતલબ થશે ત્રણ પૈડાવાળી સાયકલ. ત્રણ પૈડાવાળી સાયકલ જે છોકરાઓને રમવા માટે ઉપયોગમાં આવે છે, જે નાના ચાઇલ્ડ હોય એને આપણે લઈ દઈએ છીએ, જેનાથી તે શું કરે છે, ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. ટ્રાયસિકલ, ત્રણ પૈડાવાળી સાયકલ. પછી આપણે જોયું શું ઓપોઝિટ વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર, એ જોશું પોમ નું ટ્રાન્સલેશન એક્સપ્લેનેશન થઈ ગયા બાદ. તો હવે આપણે પોમ તરફ આવીએ છીએ. પોમની પહેલા જે ઇન્સ્ટ્રક્શન છે એના વિશે આપણે વાત કરીએ. તો કે ડુ યુ લાઈક મેકિંગ ફ્રેન્ડ્સ, તમને મિત્રો બનાવવા ગમે છે? ડુ યુ લાઈક મેકિંગ ફ્રેન્ડ્સ, તમને મિત્ર બનાવવા ગમે છે? સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યું છે આપણને, ડુ યુ લાઈક ટુ શેર યોર થિંગ્સ વિથ અધર્સ? શેર, વહેંચવું. તમે તમારી વસ્તુઓ છે, થિંગ્સ છે, એ બીજાને આપો છો? હમણાં જ મેં આપણે વાત કરી હતી યાજ થોડાક લેક્ચર પહેલા જ, કે આપણે જ્યારે રેગ્યુલર સ્કૂલ ચાલુ હોય ત્યારે શું થાય છે કે તો બ્રેક ટાઈમમાં કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની લંચ બોક્સ ભૂલી ગઈ હોય, ઓકે, તો શું કરીએ છીએ? આપણે એને ભૂખી રહેવા દઈએ છીએ અથવા ભૂખો રહેવા દઈએ છીએ? નહીં, બધા થોડો થોડો નાસ્તો એને શેર કરે છે, એટલે બધા થોડો થોડો નાસ્તો એને આપે છે અને એને પીરસે છે. તો શું તમને એનાથી આનંદ થાય છે? યસ, ઓફકોર્સ, એનાથી તો ખુશી જ થવી જોઈએ કે આપણે એક પુણ્યનું કામ કર્યું છે, એક ગુડ હેબિટનું કામ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, ડુ યુ થિંક ધેર ઇઝ એની ચાઇલ્ડ હુ હેઝ નો ફ્રેન્ડ્સ? તમે એવું બાળક ક્યારે જોયું છે? ડુ યુ થિંક, તમે એવું બાળક વિશે તમે ક્યારે વિચાર્યું છે કે જેને કોઈ મિત્ર જ ન હોય? તમે ક્યારે એવા બાળકની કલ્પના કરી છે કે જેને ક્યારે મિત્ર જ ન હોય? કરી છે ક્યારે કલ્પના તમે વિદ્યાર્થી મિત્રો? તમારે તો કેટલા બધા મિત્રો હોય છે, શાળાના મિત્રો હોય છે, આપણી આડોશ પડોશના મિત્રો હોય છે, બરાબર, આપણે રિલેટિવના મિત્રો હોય છે, જે સગા સંબંધી હોય છે એની આજુબાજુ રહેતા મિત્રો પણ આપણા મિત્રો હોય છે. તો ક્યારેય તમે એવા વ્યક્તિ, એવા પર્સનની તમે કલ્પના કરી છે કે જેને કોઈ મિત્ર જ ન હોય? ચાલો હવે આપણે પોમ જોઈએ. શી હેડ સમ સ્વીટ્સ ધેટ શી વુડન્ટ શેર, તેની પાસે કેટલીક મીઠાઈઓ છે જે તેને નથી વહેંચવી. પહેલા આપણે ચાર ચાર સ્ટેન્જા, સોરી ફર્સ્ટ સ્ટેન્જા જેની ચાર લાઈન છે એને રીડ કરી લઈએ. શી હેડ સમ સ્વીટ્સ ધેટ શી વુડન્ટ શેર, શી હેડ એ બુક that she wouldn't lead, she wouldn't let anyone play with her doll, she has nobody's friend. તો કે પહેલા સ્ટેન્ઝામાં શું કહેવા માંગે છે પોમ? તો કે કવિ કહેવા માંગે છે કે she has some sweets that she wouldn't share,
એની પાસે કેટલી બધી મીઠાઈઓ છે પણ તેને વહેંચવી નથી, વુડન્ટ શેર, એને વહેંચવી નથી. ભવિષ્યકાળ વિલ નું પાસ્ટ છે વુડ. સી હેડ અ બુક ધેટ શી વુડન્ટ લેન્ડ, તેની પાસે બુક છે પણ તેને ઉછીની આપવી નથી. શી વુડન્ટ લેટ એનીવન પ્લે વિથ હર ડોલ, તે કોઈને પોતાની ઢીંગલી સાથે રમવા પણ દેવા માંગતી નથી. કારણ શી ઇઝ નોબડીઝ ફ્રેન્ડ, કારણ કે તેનું કોઈ મિત્ર નથી અને તે કોઈનું મિત્ર બનવા માંગતી પણ નથી. પહેલા સ્ટેન્ઝામાં આપણને શું કીધું કે એની પાસે કેટલી બધી મીઠાઈઓ છે પણ એ મીઠાઈઓ તેને કોઈને સાથે શેર નથી કરવી, વહેંચવી નથી. એની પાસે જે બુક છે, ચોપડી છે, પુસ્તક છે, એને કોઈને ઉછીનો નથી આપવું. શી વુડન્ટ લેન્ડ એનીવન પ્લે વિથ હર ડોલ, તે પોતાની ઢીંગલી સાથે કોઈને રમવા પણ દેવા માંગતી નથી. વુડન્ટ પ્લે, પ્લે એટલે રમવું. શું કામ? શી ઇઝ નોબડીઝ ફ્રેન્ડ, કારણ કે તે કોઈની મિત્ર નથી. સેકન્ડ સ્ટેન્ઝા જોઈએ. હી હેડ some toffee and ate every bit. He had a tricycle he wouldn't lend. He never let anyone play with his strength. He is nobody's friend. જો હવે આયા એક બોય ની વાત કરવામાં આવે છે. He had some toffee. Toffee એટલે ચોકલેટ. એની પાસે ઘણી બધી ચોકલેટો છે. And ate every bit. અને ચોકલેટ તો દરેક ટુકડો ખાઈ જાય છે, પોતે જ ખાઈ જાય છે. He had a tricycle who wouldn't lend. Tricycle, ત્રણ પૈડાવાળી સાયકલ. એના પાસે ત્રણ પૈડાવાળી સાયકલ પણ છે પણ ક્યારે તે કોઈને ઉછીને આપતો નથી. He'll never let anyone play with his train. એની પાસે રમકડાનું શું છે? ટ્રેન છે. પણ તે ક્યારે તે કોઈને રમવા આપતો નથી કારણ કે તેનું કોઈ મિત્ર નથી અને કોઈને તે મિત્ર બનાવવા માંગતો પણ નથી. જો ગર્લ અને બોયનીમાં શું હતું તો કે ગર્લ પાસે સ્વીટ હતી, એ કોઈને નહોતી આપવી, જ્યારે બોય પાસે ચોકલેટ હતી અને દરેક ટુકડો પોતે ખાઈ ગયો. પછી શું થયું તો ગર્લ પાસે બુક હતી, એને કોઈને ઉછીની નહોતી આપવી, ત્યારે બોય પાસે ટ્રાયસિકલ, ઓકે, ત્રણ પૈડાવાળી સાયકલ હતી જેને એ કોઈને રમવા દેવા માંગતો નહોતો. ત્યારે ગર્લ પાસે શું હતું? ઢીંગલી હતી. જ્યારે હી નેવર એનીવન પ્લે વિથ ટ્રેન, તેની પાસે ટ્રેન પણ હતી, તે કોઈને તે રમવા દેવા માંગતો નહોતો. હવે લાસ્ટ સ્ટેન્ઝા જોઈએ. બટ આઈ વિલ શેર ઓલ માય સ્વીટ્સ વિથ યુ. હવે કવિ આવે છે કે હું બધી જ સ્વીટ તમારી સાથે શેર કરવા માંગુ છું, વહેંચવા માંગુ છું. માય બોલ એન્ડ માય બુક્સ એન્ડ માય ગેમ્સ એન્ડ આઈ વિલ લેન્ડ. મારી બુક, મારી ગેમ, આ બધું જ હું તમને આપવા માંગુ છું. હિયર ઇઝ હાફ માય એપલ એન્ડ હાફ માય કેક. આ રહી મારું અડધું સફરજન અને અડધી કેક, એ પણ હું તમને આપીશ. તો આ બે સ્ટેન્ઝા અને લાસ્ટ સ્ટેન્ઝા જે કહેવા માંગે છે શું? તો કે પહેલા બે સ્ટેન્ઝામાં આપણે એવું કીધું કે એના કોઈ મિત્ર હતા નહીં અને એ કોઈને મિત્ર બનાવવા માંગતો નહોતો કારણ કે એને પોતાની જે વસ્તુ હતી એ કોઈને શેર નહોતી કરવી. પોતાની વસ્તુ કોઈ રમે એવું એને નહોતું ગમતું. જ્યારે પોએટ કવિ આવી કહે છે કે મારા પાસે બધું છે અને હું બધું તમારી સાથે શેર કરવા માંગુ છું, હું તમને આ બધી વસ્તુ આપવા માંગુ છું, ઇવન કે મારું જે અડધું ખાતેલું સફરજન છે ને એ પણ હું તમને આપવા માંગુ છું. તો વિદ્યાર્થી મિત્રો શું કરવું જોઈએ? આપણે થિંગ્સનું શેરિંગ કરવું જોઈએ કે આપણે જ આપણી થિંકથી મોજ મજા કરવી જોઈએ? યસ, થિંગનું શેર કરવું જોઈએ. આપણા પાસે છે જે આપણે બાજુની વ્યક્તિ પાસે નથી તો આપણે એને શેર કરવું જોઈએ અને જ્યારે જરૂર હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, આપણે સ્કૂલનું જ એક્ઝામ્પલ લઈ, આપણી પાસે પેન્સિલ છે, બાજુવાળા વિદ્યાર્થીને પેન્સિલની જરૂર છે અને આપણા પાસે બે પેન્સિલ છે તો આપણે એને એક પેન્સિલ આપવી જોઈએ લખવા માટે. અને એ મિત્રની પણ ફરજ છે કે લેક્ચર પૂરો થાય એટલે એ પેન્સિલ આપણને પરત આપે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ ફોર્મ બરોબર સમજાઈ ગઈ હશે. ક્લિયર? હવે આપણે ટેક્સ્ટબુકની એક્સરસાઇઝનું જોશું. પણ એ પહેલા ફરી વખત આખી સારાંશ કહી દો, ભાવાર્થ કહી દો ફોર્મનો. તો કે ગર્લ છે, એની પાસે ઘણી બધી સ્વીટ છે, એની પાસે બુક છે અને એની પાસે ડોલ એટલે કે ઢીંગલી છે, પણ એ કોઈ સાથે એ ત્રણેય થિંગ્સને વહેંચતી નથી અને વહેંચણી નથી કરતી કારણ કે એને મિત્રો છે નહીં અને એને મિત્રો કરવા પણ
નથી. બોય, બોય શું છે? તો કે બોય છે એની પાસે ટ્રાયસિકલ છે, ત્રણ પૈડાવાળી સાયકલ છે, એની પાસે ભ્રમવાની ટ્રેન છે, અને શું છે તો કે ટોફી ચોકલેટ પણ છે, પણ એ પણ શેર કરવા નથી માંગતો. જ્યારે ત્રીજી વ્યક્તિ લેખક આવે છે, કવિ આવે છે, ત્યારે કે હું, મારી પાસે ઘણી બધી સ્વીટ છે, મારી પાસે બુક પણ છે, અને મારી પાસે ઘણી બધી ગેમ્સ છે, હું તમને શેર કરીશ, હું વહેંચીશ, ચાલો આપણે સાથે મળીને રમીએ, હું તમને મારું અડધું એપલ અને અડધી કેક પણ આપવા તૈયાર છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી આ ફોર્મ પૂરી થઈ છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. બે ઓપોઝિટ છે. લેન્ડ, લેન્ડ એટલે ઉછીનું આપવું, તો તમારે ઉછીનું લેવું હોય તો બોરો. શું થશે? લેન્ડનું ઓપોઝિટ બોરો. બોરો એટલે ઉછીનું લેવું, કોઈના પાસેથી માગવું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે પેન્સિલ કોઈ માગે તો તમારે શું કહ્યું? લેન્ડ કરી કહેવાય. પણ તમે કોઈ પાસે માગો તો બોરો. નો બોડી એટલે કોઈ નહીં, તો સમબડી, કોક. નો બોડીનું થશે સમબડી. ક્વેશ્ચન આન્સર, વોટ આર ધ થિંગ્સ ધ ગર્લ ડઝ નોટ વોન્ટ ટુ શેર? એવી કઈ વસ્તુ છે જે ગર્લ શેર વહેંચવા નથી માંગતી? પહેલા સ્ટેન્ઝામાં આપણે કીધું છે. કઈ વસ્તુ છે જે ગર્લને વહેંચવી નથી? સ્વીટ હતી, બુક હતી અને ડોલ. તો આપણે એનો આન્સર કઈ રીતે લખશું? ધ ગર્લ ડઝ નોટ, જો ધ ગર્લ ડઝ નોટ વોન્ટ ટુ શેર, ડઝ નોટ વોન્ટ ટુ શેર. ગર્લ કોણ છે? છોકરી. તો સર્વનામ કયું આવશે? હર. ધ ગર્લ ડઝ નોટ વોન્ટ ટુ શેર હર. શું આવશે? સ્વીટ, બુક એન્ડ ત્રીજી વસ્તુ કઈ? ડોલ, હિંગલી. ઓકે, ગર્લ એટલે કે બાળકીને, બાળક હતી જે છોકરી હતી, અને કઈ વસ્તુ વહેંચવી નહોતી? તો ગર્લ ડઝ નોટ વોન્ટ ટુ શેર હર સ્વીટ્સ, બુક એન્ડ ડોલ, જે ફર્સ્ટ સ્ટેન્ઝામાં છે. ડીડ ધ બોય શેર હિઝ ટોફી એન્ડ ટ્રાયસિકલ વિથ અધર્સ? શું બાળકે પોતાની ચોકલેટ અને ત્રણ પૈડાવાળી સાયકલ બીજા સાથે વહેંચી હતી? નહીં. તો શું આવશે આનો આન્સર? ક્યાંથી શરૂ થશે? નો થી. નો ધ બોય, હવે શું આવશે? કહો છે, ડીડ નોટ. આ ડીડ છે ને અહીંયા આવી જશે, આ ડીડ અહીંયા આવી જશે. સ્ટાર્ટમાં હતો એટલે કેપિટલ, પણ આ વચ્ચે વહી ગયું તો કેવું થઈ ગયું? સ્મોલ. એટલે હંમેશા સેન્ટેન્સનો ફર્સ્ટ લેટર કેપિટલ હોય, પણ પ્રોનાઉન હોય એટલે કે મુખ્ય નામ હોય તો પણ ગમે ત્યારે આવે ત્યારે કેપિટલ આવશે. નો ધ બોય ડીડ નોટ શેર હિઝ ટ્રોફી એન્ડ ટ્રાયસિકલ. બાળકે પોતાની ટોફી કે ટ્રાયસિકલ કોઈને આપ્યા નહીં. લાસ્ટ, વાય આર ધ ટુ ચિલ્ડ્રન નોબડીસ ફ્રેન્ડ? હવે ટુ ચિલ્ડ્રન એટલે ક્યાં? એક ગર્લ ને એક બોય, ફર્સ્ટ સ્ટેન્ઝા અને સેકન્ડ સ્ટેન્ઝા, આ બે બાળકો ત્યાં. તો એ બે બાળકો છે એ કેમ કોઈના મિત્રો નહોતા? કહો જોઈએ, વાય આર ધ ટુ ચિલ્ડ્રન નોબડીસ ફ્રેન્ડ? તો જ્યારે વાય થી મિત્રો પ્રશ્ન ચાલુ થાય ને, ત્યારે હંમેશા આઈથી ક્વેશ્ચન નો આન્સર શરૂ થાય. ધ ટુ ચિલ્ડ્રન આર નોબડીઝ ફ્રેન્ડ બીકોઝ ધ ટુ ચિલ્ડ્રન આર નોબડીઝ ફ્રેન્ડ બીકોઝ મિત્રો નહોતા. ધ ટુ ચિલ્ડ્રન આર નોબડીઝ ફ્રેન્ડ બીકોઝ ધે ડુ નોટ શેર, ધે ડુ નોટ શેર ધેર થિંગ્સ વિથ અધર્સ. ઓકે, શું કામ? આ બે બાળકો મિત્રો નહોતા બીજાના. તો કે ધ ટુ ચિલ્ડ્રન આર નોબડીઝ ફ્રેન્ડ બીકોઝ ધે ડુ નોટ શેર ધેર થિંગ્સ વિથ અધર્સ અથવા નોબડી, બે લખી શકું. ઓકે, તે બીજા સાથે
પોતાની થિંગ્સ વસ્તુઓની વહેંચણી કરતા નહીં. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરાબર સમજાઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે ચેપ્ટર 8 પાર્ટ 2 માં આપણે સ્ટોરી સાથે મળશું. સ્ટોરીનું નામ શું છે એ તમારે જોવાનું છે તમારી ટેક્સ્ટ બુકમાં, જેથી આપણે આવતા લેક્ચરમાં એને રીડ કરશું અને એને ટ્રાન્સલેશન પણ કરીશું. થેન્ક યુ.